કેમ છો મિત્રો મજામાં નવા વિડીયોમાં નવા કોન્સેપ્ટ સાથે આપણે મળી રહ્યા છીએ તમારી સપ્લિમેન્ટરી રીડિંગ ફ્લેમિંગો એનું પહેલું રીડ આપણે આમાં કરવા જઈ રહ્યા છીએ અને સપ્લિમેન્ટરી રીડિંગ પણ બહુ જ સરસ બનાવી છે તમારી ટેક્સ્ટબુકની જેમ અને તમને વળી પાછી જિંદગીના સરસ મજાની શિખામણ અથવા તો સરસ મજાની કે જિંદગી કેવી રીતે જીવી શકાય એની ભલામણ કરતું આ પુસ્તક છે સરસ મજાની કાવ્યો પણ એમાં આપેલી છે આપણે એને પહેલું રીડ કરવા જઈએ બરાબર આની એક્સરસાઇઝ પણ આની અંદર જ છે મિત્રો આ તમારી ફ્લેમિંગો બુક છે સપ્લિમેન્ટરી રીડર તમારી જે ટેક્સ્ટબુક છે એની જોડે જ આવી જે બુક છે તમે નાઇન્થ સ્ટેન્ડર્ડથી સપ્લિમેન્ટરી રીડર ભણતા આવ્યા છો બરાબર છે તો તમને આનો કોન્સેપ્ટ ખ્યાલ હશે પણ છતાં એકવાર આપણે પહેલીવાર મળી રહ્યા છીએ તો હું તમને કહું અને પેજ નંબર વન તમારી ઇન્ડેક્સ પછી તમારા માટે જે મેસેજ છે એ પણ વાંચી લેજો અને એના પછી અમારા માટે મેસેજ છે એનું પણ હું સમારી તમને કહી દઉં કે આ બુક છે ને એ કદાચ પરીક્ષાલક્ષી વાંચવા માટે કે કાંઈક ગોખણપટ્ટી અથવા તો કાંઈક યાદ રાખવા માટે આ બુક નથી પણ આ બુક છે ને એ તમને ખરેખર ઇંગ્લિશ કેવી રીતે વાંચતા આવડે ઇંગ્લિશ કેવી રીતે બોલતા આવડે એના માટે નવા નવા શબ્દો સાથે સરસ મજાની માહિતી પણ એમાં આપેલી છે આમાં છે ને પચીસ પાઠ આપેલા છે એની તમને ઇન્ડેક્સ હું બતાવું અરે જો તમારી ટેક્સ્ટબુકમાં પણ તમે જોઈ શકો છો અત્યારે તમારી આ જે ફ્લેમિંગો સપ્લિમેન્ટરી ટેક્સ્ટબુક જે છે એ તમારી પાસે સપ્લિમેન્ટરી રીડર તમારી પાસે રાખો એની ઇન્ડેક્સ છે જેમાં પચીસ પાઠ આપેલા છે અને મેં જો પેન્સિલથી મેં એમાં લખ્યું પણ છે એ પચીસ પાઠમાં છ પોયમ પણ છે જે સર મોસ્ટ પ્રોબ્લી જે સર્કલ કરેલી છે એ બધી પોયમ છે છ અને તેર નંબરનો જે એક રીડ છે હવે આ છ પોએમને એ રીડમાંથી તમને પરીક્ષામાં કાંઈ નહીં પૂછાય બરાબર પણ બાકીના જે છે સર્કલ નથી કર્યા એવા હમ એમાંથી તમને પરીક્ષામાં પણ તમારા પેપર પેટર્નમાં શું પૂછાશે તો ઉપર જુઓ તમે કદાચ વાંચી શકો છો કે ક્વેશ્ચન સેક્શન સીમાં ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી નાઇનથી થર્ટી ટુ માટે એક ફકરો આપ્યો હશે એક્સ્ટ્રેક્ટ બરાબર અને જેમાં ચાર પ્રશ્નો હશે અને દરેકનો જવાબ એ ફકરામાંથી શોધીને તમારે લખવાનો હશે દરેકનો એક ગુણ હશે અને એવી જ રીતે સેક્શન સીમાં ક્વેશ્ચન નંબર થર્ટી થ્રી છે ને એમાં એક ફકરો આપેલો હશે મોટો બરાબર છે અને જેનું સાર લેખન સમરી રાઇટિંગ આઈ થિંક તમે જાણતા હશો પણ ન જાણતા હો તો અત્યારે પણ કહી દઉં કે જે ફકરો આપેલો હોય ને એનું થર્ટી થ્રી પર્સન્ટ ત્રીસથી પાંત્રીસ ટકાની વચ્ચે તે તેત્રીસ ટકા જેટલું એનો સાર લખવાનો હોય છે એટલે કે દસ વાક્યો આપેલા હોય તો એના ત્રણથી ચાર વાક્યો લખી નાખવા એમાંથી શોધીને એમ નહીં પણ એમાં જે વાક્યો આપેલા હોય ને એ ફકરાને સમજીને એના એના એનું અર્થઘટન કરતા અથવા તો એના મિનિંગ બતાવતા ત્રણથી ચાર વાક્યો આપણે સરસ મજાની રીતે લખવાના હોય છે બરાબર તો એના પણ ચાર માર્ક્સ છે તો આપણે જેટલા પણ પાઠામાં કરશું ને એમાંથી મેં તમને કીધું કે છ જે પોયમ છે પાંચ પોયમ અને તેરમું જે રીડ છે એમાં આપણે એ નહીં કરીએ બાકી શું એટલે એ કરશું પણ એની સાથે એની એક્સરસાઇઝ નહીં કરીએ બાકીના દરેક રીડમાં આપણે એક એક બબે જે પ્રયત્ન તમને કરીશ શીખવાડવાનો કે ફકરામાંથી પ્રશ્નો કેવી રીતે આવી શકે આ વિડીયોમાં પણ એવી રીતે આપણે મૂક્યા છે કે બે ફકરા મેં લીધા છે અને એની નીચે ચાર ચાર પ્રશ્નો પણ લીધા છે કે કઈ ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે અને તમારે કેવી રીતે એનું આન્સર આપવાનું બરાબર અને એની સાથે સાથે એક ફકરો એવો પણ લીધો છે કે જેનું સાર લેખન સમરી રાઇટિંગ આપણે કરી શકીએ અને એનું ટાઇટલ આપવાનું હોય બરાબર તો આ વિડીયોમાં આપણે એક કરવા જઈ રહ્યા છીએ તો આ જે સપ્લિમેન્ટરી રીડિંગ છે ને એ મને એમ એવું છે મને એવી ઈચ્છા છે કે તમે ઇન્ડેક્સ પહેલાં જે વિદ્યાર્થી મિત્રો તમારા માટે જે સૂચના આપેલી છે હે એ એકવાર વાંચી લેજો બરાબર ને તો ચલો આપણે પહેલું રીડ કરવા જઈએ બરાબર પહેલાં રીડનું નામ છે પિંક અ થિંક પિંક થિંક ફ્લેમિંગો ચલો આપણે કરીએ ઓકે ધ લોસ્ટ રૂબી ફર્સ્ટ રીડ ધ પિંક અ થિંક પિંક થિંક ફ્લેમિંગો કંઈક પિંક એટલે અહીંયા પોઝિટિવિટીની વાત છે કે પિંક હોય ને તો ખુશનુમાં થઈ જવાય એકદમ રાજી થઈ જવાય તો એવું વિચારો અને ફ્લેમિંગો વિશે જાણો ફ્લેમિંગો વિશે વિચારો એની વાત આપણે અહીંયા કરવામાં આવી છે સિમ્પલ છે અર્થ મીનિંગ કદાચ સમજમાં આવે કે ના આવે કે બીજા નંબરની વાત છે પ્રશ્ન જવાબ લખવાના છે એટલે મિનિંગ સમજવો પણ જરૂરી છે પણ યાદ રાખવા જેવું કાંઈ નથી હા કારણ કે મોઢે આના પ્રશ્નોના જવાબ નથી પણ હા જીકે જનરલ નોલેજ તમારું વધશે હમ જાણકારી તમારી વધશે એટલે એ પ્રમાણે કરજો તો ચલો કરીએ ધ એનિમલ ઓફ ધ ફોરેસ્ટ એરેન્જ અ ડાન્સ પાર્ટી એન્ડ એવરીબડી વોઝ વેઇટિંગ ફોર ધ મોમેન્ટ ફોર ધેટ મોમેન્ટ એન્ડ ઓલ ધ એનિમલ્સ હેડ અ ન્યૂ ડ્રેસ બટ ધ ફ્લેમિંગો વિચ એટ ધેટ ટાઈમ વેર ઓલ વ્હાઈટ ડી ડન્ટ હેવ એનીથિંગ ટુ વિયર એક વખત એવું થયું કે બધા જ જે એનિમલ્સ છે પ્રાણીઓ છે એમણે જંગલમાં એક પાર્ટીનું એરેન્જમેન્ટ કર્યું આ પૂર્વ ભૂમિકા બાંધવામાં આવી છે જોજો કેવી રીતે શું થાય છે એના માટે અને બધા જ જે એનિમલ્સ છે એ પોતપોતાના સૂટમાં પોતપોતાના કપડામાં સજ્જ થઈ ગયા પણ ફ્લેમિંગો હતા એ એમને એમ વ્હાઈટ હતા હવે આમાં આમાં જે શીખવાનું એ છે કે કેવી રીતે વાંચવું કેવી રીતે પ્રોનાઉન્સ કરવું હા અને સમજવાનું બાકી જનરલ નોલેજ હાંસલ કરવાનું બરાબર દે ફેલ્ટ અગલી એન્ડ રેડિક્યુલસ એન્ડ ધે ડીડન્ટ લાઈક એની સ્યુટ ઓકે ડેસ્પેરેટ હવે આ જો આમાં પિંક આવી રીતે કરેલા શબ્દો છે અને એની બાજુમાં જ એનો સિનોનિયમ્સ આપેલો છે હા કે વરીડ બરાબર ધે વેન્ટ ટુ ધ ઓલ્સ હાઉસ હુ વોઝ ધ મોસ્ટ પ્રિસ્ટિજિયસ ડ્રેસ મેકર ઓફ ધી ફોરેસ્ટ she designed oval for them a pair of striped white and black trousers these were the most marvelous suits that flamingo had ever worn now they could go to the party when they uh, sorry when they came everybody was very happy but the snack સ્નેક્સ વેર વેરી વરીડ એબાઉટ ધ ફ્લેમિંગો ટ્રાઉઝર બિકોઝ ધે સો ધેટ ધ ટ્રાઉઝર વે ઇડ ઓફ સ્નેક્સ કિંગ હવે જોજો કેવી રીતે છે કેવી રીતે પૂર્વ ભૂમિકા બાંધવામાં આવી છે બરાબર આમ આમ જોવા જઈએ ને તો તમને પણ કદાચ ખબર હશે કે ફ્લેમિંગો છે ને એ અને સાપની દુશ્મની હોય હવે અહીંયા આવી રીતે ડ્રેસનું ઉદાહરણ આપીને ડ્રેસનું એક્ઝામ્પલ આપીને એ સેટ કરે છે જોજો હવે એ વરીડ છે ચિંતામાં છે ટેન્શનમાં છે ધ સ્નેક્સ વેર ઇન્ડિગન્ટ અનનોઇડ એટલે કે અનહેપી બરાબર તો એ લોકો અનનોઇડ છે એન્ડ ધે બિટ ધ ફ્લેમિંગો હવે એમણે ફ્લેમિંગોને અનહેપી છે એનાથી બરાબર ધેર બોડીઝ એન્ડ લેગ્સ વેર ઇચિંગ એન્ડ ગોટ ગૉટ હોટ સો ધે રેઇન ટુ ધી લેક હવે જે બાઇટ કર્યું છે બીટ કર્યું છે બરાબર તો એના એના કારણે ઇન્ડી જે સ્નેક્સ કર્યું છે એટલે જે ફ્લેમિંગોસ છે એને ઇચિંગ એટલે કે ખંજવાળ આવે છે ચર આવે છે બરાબર ચડ આવે છે બરાબર છે અને એમનું બોડી જે છે હીટ થઈ ગયું છે એમના લેગ્સને બધું હેરાનગતિ થાય છે એટલે પાર્ટી મૂકીને એમને લેગમાં જતું રહેવું પડે છે Since that day, uh, they don't go, go out of the lake because only the water can calm the pain caused by the, the bites which. લેફ્ટ ધેર લેગ્સ રેડ એન્ડ ધેર ફેધર્સ પિંક લાઈક સમર હવે જો એનું કલર કેવી રીતે છે શું થયું હવે કપડાંની તો વાત હતી પણ એમનું ઓરિજિનલ કલર કેવી રીતે થયું કે એના લેગ્સ છે ને એ રેડ થઈ ગયા હવે બાઈ કદાચ સાપે બાઈટ કર્યું કે નહીં આમાં બે વસ્તુ થઈ એમના સ્કીન કલરની અહીંયા વાત કરવામાં આવી બીજી વસ્તુ એ લોકો હવે કાયમ લેક રહે છે કોઈ પાર્ટી માટે કે કોઈ રીતે બહાર આવતા નથી એટલે પાણી જોઈએ ફ્લેમિંગોને રહેવા માટે બરાબર અને બીજી વસ્તુ કે સ્નેક ત્રીજી વસ્તુ કે સ્નેક અને ફ્લેમિંગોની દુશ્મની હોય છે ધીસ ઇઝ એન અર્જેન્ટિયન ઇન ફોક ટેલ હવે આ આ વાર્તા છે ને એ અર્જેન્ટિયા ની जे फॉक टेल એટલે કે એ લોકોની જે વાર્તા છે એ લોકોની તળપદી વાર્તા છે બરાબર બટ વોટ does સાયન્સ સે હેવ સાયન્સ શું કહે છે યંગ ફ્લેમિંગ ગોઝ હચ વિથ ગ્રે ફેધર્સ બટ એડલ્ટ રેંગ ફ્રોમ લાઈટ પિંક ટુ બ્રાઈટ રેડ ડ્યુ ટુ બેક્ટેરિયા એન્ડ કેરોટિન અ રેડ ઓર ઓરેન્જ સબસ્ટન્સ फाउंड ઇન કેરોટ્સ એન્ડ અધર પ્લાન્ટ્સ ઓફ ટઈન ફ્રોમ ધેર ફૂડ સપ્લાય જોજો ઓ ઉપરની એક વાર્તા હતી કે એમનું પગ કેવી રીતે લાલ થઈ ગયા અને એમના પીછા કેવી રીતે પિંક થઈ ગયા અને બરાબર પણ એ આર્જેન્ટિનાની જે ફોકટેલ જે વાર્તા હતી એનું છે પણ ખરેખર સાયન્સ આ કે છે શું કે છે એમનો કેવો કલર હોય છે યંગ હોય છે ત્યારે કેવો હોય છે મોટા થઈને ક્યારે કેવો હોય છે કેના કારણે એ બેક્ટેરિયા અને જે કેરોટીન બરાબર કેરોટમાં જે એમને બેક્ટેરિયા મળે એના કારણે બરાબર એટલે કે ફ્લેમિંગો વિશેની જે ઇન્ફોર્મેશન છે એ આવી સરસ મજાની રીતે વાર્તાની રીતે રમત રમતમાં આપવાનું શરૂ કર્યું છે અને આપણે ક્યાંય લઈ જાય છે જોઈએ ચલો સાયન્સ તરફ તો લઈ ગયા હં હવે આગળ ફ્લેમિંગોઝ આર ગ્રેગોરિયસ એટ વેડિંગ હેવિંગ લોંગ લેગ્સ એન્ડ લિવિંગ ઇન શેલોઝ વોટર પાણીમાં રહે છે બરાબર ને બર્ડ્સ ફ્લેમિંગોઝ ઓફન સ્ટેન્ડ ઓન વન લેગ એમની આદત ફોટામાં બતાવ્યું છે જો આમાં આમાં સૌથી મોટી ખાસિયત એ છે કે દરેક સ્ટોરી માટે એનું પિક્ચર આપેલું હશે હમ તો એક પગ ઉપર રહે છે ધ ફ્લેમિંગો હેઝ ધ એબિલિટી ટુ હેવ હાફ ઓફ ઇટ્સ બોડી ગો ઇન ટુ સ્ટેન્ડ ઓફ સ્લીપ હવે એ સ્ટેટ ઓફ સ્લીપ અડધું બોડી એમનું આરામ ફરમાવે સુવા માટે જતું રહે છે એન્ડ પાછળના પેજ ઉપર પેજ નંબર ટુ ઉપર આપણે જઈએ યસ વેન વન સાઈડ હેઝ રેસ્ટેડ ધ ફ્લેમિંગો વિલ સ્વેપ એટલે કે ચેન્જ લેગ એન્ડ ધેન લેટ ધ અધર હાફ સ્લીપ ઓકે હવે આમાં એવું છે કે ભાઈ એક પગ ઉપર ઇ જ્યારે ઊભા રહીને બીજો પગ જે ઊંચો કરે છે એ પગ છે ને રેસ્ટ લઈ લે છે સૂઈ લે છે હા સૂઈ જાય છે અને પછી જ્યારે એ આરામ કરી લે ત્યારે જમ્પ મારીને સ્વેપ કરે છે એટલે કે બદલે છે પછી એ પગ જ્યાં આરામ થઈ ગયો એ પગ ઊભો એ પગથી ઊભા રહીને બીજો પગ ઊંચો કરી લે એવી રીતે એ લોકો આરામ કરી શકે છે આની લાક્ષણિકતા બતાવી બટ બટ ધીઝ હેઝ નોટ બીન પ્રૂવન હવે આ સાબિત નથી થયો સાયન્ટિફિકલી આ એક કોઈક સ્ટોરીમાં જ છે જો આપ અહીંયા પણ પિક્ચરમાં દેખાડેલું છે બરાબર સમ રિસર્ચર્સ સેઝ દેટ સ્ટેનિંગ ઓન વન લેગ એલાઉ ધ બર્ડ ટુ કન્ઝર્વ મોર બોડી હીટ હવે એમના શરીરનું જે હીટ છે શરીરનું જે એમનું તાપમાન છે એ જાળવી રાખવા માટે એમને હેલ્પફુલ થાય છે એટલા માટે આરામ કરવા માટેની વાત નથી કેટલાક રિસર્ચ કરતા લોકો છે ને જે બર્ડ માટે એ આ વાત કરતા હોય છે બરાબર એઝ ધ સ્પેન્ડ મચ ઓફ ધેર ટાઈમ વેડિંગ એટલે કે એક પગ ઉપર સોરી વોકિંગ ઇન વોટર ઓર મડ બરાબર ઇન કોલ્ડ વોટર હવે ઠંડા પાણીમાં જ્યારે લોકો ફરતા હોય ને ત્યારે પોતાના શરીરનું જે તાપમાન જાળવી રાખવા માટે એક પગથી ઊભું રહેવું એ એમને મદદરૂપ થાય છે ટુ સ્પેસિસ ઓફ ફ્લેમિંગો ગ્રેટર ફ્લેમિંગો એન્ડ લેઝર ફ્લેમિંગો આર ફાઉન્ડ ઇન ગુજરાત હવે જોજો ફ્લેમિંગો વિશેની પૂરેપૂરી માહિતી આપવામાં આવી છે તમને ગુજરાતના સ્ટુડન્ટ થઈને ફ્લેમિંગોની માહિતી શા માટે આપવામાં આવે છે કારણ કે ગુજરાતમાં ફ્લેમિંગો સૌથી વધારે મળે છે એની સાબિતીઓ આ પ્રમાણે છે બે પ્રજાતિ એની જોવા મળે બરાબર ઇન્સ્ટન્ટલી રેકોગ્નાઇઝેબલ ઇન ફોક્સ ઓફ હંડ્રેડ્સ ટુ થાઉઝન્ડ ધ લેઝર ફ્લેમિંગો હેઝ અ લોંગ નેક એન્ડ લોંગ લેગ્સ હવે આનું વર્ણન છે હં જો જો પ્રશ્ન પૂછાય તો યાદ રાખવાની જરૂર નથી પણ કઈ રીતે લખવું એ પણ છે બરાબર અ બેન્ટ બિલ બિલ એટલે કે બી કેમની જે ચાંચ જે છે એન્ડ અ લાર્જ બોડી શોર્ટર એન્ડ ડાર્કર પિંક ધેન ધ ગ્રેટર ફ્લેમિંગો બંનેનો ડિફરન્સ બતાવેલો છે બરાબર લેઝર ફ્લેમિંગો ઓલસો ડિફર ઇન ધ કલરેશન્સ ઓફ ધ બીક લેઝર ફ્લેમિંગો હેવ અ ડીપ રેડ બિલ ટિપ્ડ વિથ બ્લેક Whereas the bill of greater flamingo is light pink. but never difference tipped with black. Okay. The lesser flamingo has faint pink uh, feathers and deep dark legs. Okay. The eyes are yellow to orange and are surrounded by a maroon ring. આંખોની અહીંયા વાત છે બરાબર છે મેલ્સ આર સ્લાઇટલી ટોલર દેન ફિમેલ્સ એન્ડ યંગ વન્સ હેવ બ્રાઉન ફેધર્સ એન્ડ ડાર્ક ગ્રે બીક ગ્રેટર ફ્લેમિંગો ઇઝ ધ લાર્જેસ્ટ સ્પેસીસ ઓફ ફ્લેમિંગો એવરેજિંગ અબાઉટ હન્ડ્રેડ ટુ હન્ડ્રેડ ફિફ્ટી સેન્ટી હન્ડ્રેડ એન્ડ ટેન ટુ હન્ડ્રેડ એન્ડ ફિફ્ટી સેન્ટીમીટર સ્ટોલ એન્ડ વેઇટિંગ ટુ ટુ ફોર કેજી વેઇંગ હા એમનો વજન એમની જે હાઇટ છે હા કેટલી હોય कि एक सौ दस ठीक एक सौ पचास सेंटीमीटर जी ऊँची बराबर अनेमन वजन बे चार किलो हाँ तो लार्जेस्ट मेल फ्लेमिंगो हैव बीन रेकॉर्डेड एट अप टू वन हंड्रेड एटी सेंटीमीटर टॉल एंड फोर एंड हाफ के जी ओल्डेस्ट फ्लेमिंगो ग्रेटर फ्लेमिंगो इन ऑस्ट्रेलिया इज एन एटलीस्ट 75 फाइव ओल्ड द બર્લ્ડ એક્સ્ટ્રેક્ટ એજ ઇઝ નોટ નો એક્ઝેક્ટ એમની જે એક્ઝેક્ટ એજ છે એ જાણી શકાતી નથી હવે આ જે માહિતી છે ને એ યાદ રાખવાની જીકે માટે જરૂર છે પરીક્ષા માટે જરૂર નથી તો પણ થોડુંક યાદ રહે તો વધારે સારું હવે અમુક પોઈન્ટ્સ બોલ પોઈન્ટ્સ આપેલા છે જુઓ અ ફ્લેમિંગો લેઝ અ સિંગલ ચોકી વ્હાઇટ એગ સિંગલ હં ઈંડા મૂકે છે અ ફ્લેમિંગો નેસ્ટ ઇઝ નોટ ફેન્સી જસ્ટ અ માઉન્ટ ઓફ મડ મે બી ટ્વેલ્વ ઇંચિસ હાઈ ઓલ્ડ નેસ્ટ આર ઓફન રીયુઝ ફરીથી યુઝ કરે છે જૂના જેના જે માળા હોય છે એ બરાબર પણ બાર ઇંચ ઊંચા હોય છે કારણ કે એમની પોતાની પણ હાઈટ પ્રમાણે હોય ને હવે જો દરેક પેજની નીચે એક ટેગલાઇન આપેલી છે દરેક ચેપ્ટરમાં દરેક ચેપ્ટર માટે એક એક આપેલી હશે જે ચેપ્ટરને બિલોંગ્સ કરશે બરાબર તો આગળ વધીએ બોલ પોઈન્ટમાં આફ્ટર હેચિંગ ધ ચિક સ્ટે ઇન ધ નેસ્ટ ફોર ફાઇવ ટુ ટ્વેલ્વ ડેઝ પાંચથી બાર દિવસ સુધી એના જે બચ્ચા હોય છે એ એના જે ઈંડામાંથી બારે આવે ત્યારે માળામાં રહે છે અને પછી નીકળી જાય છે ધ ચિક ઇઝ ફેડ વિથ ટાઈપ અ ટાઈપ ઓફ મિલ્ક દેટ કમ્સ ફ્રોમ ધ પેરેન્ટ્સ અપર ડાયજેસ્ટિવ ફેક્ટ ટ્રેક બોથ મેલ્સ એન્ડ ફિમેલ્સ કેન ફીડ ધ ચિક ધીસ વે જોઈ લેજો આમાં મેલ્સ એન્ડ ફિમેલ બંને દૂધ પીવડાવી શકે બરાબર એટલી એ ખાસિયત છે એમનામાં હા હવે એમના અપર ડાયજેસ્ટિવ ટ્રેકમાંથી એમને એ દૂધ મળી શકતું હોય છે બરાબર છે ને બોથ ઓકે એન્ડ ઇવન ફ્લેમિંગોઝ ધેટ આર નોટ ધ પેરેન્ટ્સ કેન એક્ટ એઝ ફોસ્ટર્સ ફીડર્સ એ લોકો એવી રીતે પણ खवड़ा पुरत एक्ट करता हो चलो आगे फ्लेमिंगोस आर फाउंड इन वेरियस पार्ट ऑफ गुजरात अराउंड थर्टी थाउजेंड ग्रेटर फ्लेमिंगोस एंड अराउंड फोर्टी थाउजेंड लेसर लेजर फ्लेमिंगोस वेयर फाउंड इन लास्ट काउंटिंग विच इज द हाइएस्ट नंबर रेकॉर्डेड फ्रॉम इंडिया हाइएस्ट Concentrations of flamingos were recorded in the Gulf of Khambhat, followed by Gulf of Kutch and other coastal area. Uh, the, laser, uh, the laser flamingos were exclusively found on the coastal uh, wetlands. The monotonous desert landscape of Gujarat is changed by splashes of red and pink spots creating a lively sight, Khawda. You know, flamingo colony in Kutch is reputed among the biggest flamingo colony in the world. Each year, about half a million flamingos migrate from hotter climates to the watery expanses of this area of breed. We are found of the વી આર પ્રાઉડ ઓફ ધી એશિયાટિક લાયન્સ એઝ અવર સ્ટેટ એનિમલ સો વી આર ફોર ગ્રેટર ફ્લેમિંગો એઝ અવર સ્ટેટ બર્ડ હવે આપણી પાસે આ પણ માહિતી હોવી જોઈએ કે ભાઈ આપણે જે આપણું લાયન છે હં એ સ્ટેટ એનિમલ તરીકે પ્રખ્યાત છે આપણે એનું ગર્વ છે જે આખા એશિયામાં ફેમસ છે એવી જ રીતે ગ્રેટર ફ્લેમિંગો એ આપણા સ્ટેટના બર્ડ તરીકે ફેમસ છે બરાબર ને તો આની નીચે પણ ટેગલાઇન છે જો બર્ડ્સ ડોન્ટ સિંગ ક્વેશ્ચન્સ ઓર આન્સર્ડ બટ સોંગ્સ હવે બરાબર તો આના જે ક્વેશ્ચન આન્સર મેં તમને કીધું હતું એના પહેલાં જે પિંક અક્ષરોથી જે લખેલું છે એ આના જે શું કહેવાય હાર્ડવર્ડ્સ છે એની ગ્લોસરી છે એ લખી લેજો નોટબુકમાં અને પછી આવી રીતે યુનિટનું રીડનું હેડિંગ આપીને તમારી નોટબુક જે તમે બનાવી છે એમાં પાછળ પાર્ટિશન કરીને લખશો તો પણ ચાલશે કારણ કે એક એક દોઢ દોઢ પાનું જ આપણને આનું જોઈશું એટલે પચીસ ત્રીસ પાના અથવા તો ચાલીસ પાના તમે આના માટે રાખશો ને એક્સ્ટ્રા તો ઘણું થઈ પડશે બરાબર આપણે પચીસના પચાસ પાના મેક્સિમમ રાખી દેજો કે તમારી બસો પાનાની નોટમાં છેલ્લે પચાસ પાના પાર્ટિશન પાડીને ફ્લેમિંગો એવું નામ આપીને લખજો જેને ગ્લોસરીથી શરૂઆત કરજો અને આવી રીતે આપણે જે ફકરા આપેલા છે એ ફકરો અને નીચે એના ક્વેશ્ચન આન્સર લખવાના છે આપણે અહીંયા ડિસ્કસ કરશું તમે આ ડિસ્કસના આધારે એના જવાબ લખજો હવે આ એક એક ફકરો આપેલો છે જુઓ એ તમારી ટેક્સ્ટબુકમાં પણ એ છે આઈ થિંક હું તમને કહું તમને કદાચ જોવું હોય ને તો પેજ નંબર વન ઉપર હમ ત્રીજો ફકરો છે બહુ નાનકડો ફકરો આમાં લીધો છે પૂછાય તો ગમે તે શકે બરાબર હવે ધ સ્નેક્સ વેર ઇન્ડિગન્ટ એન્ડ ધે બિટ ધ ફ્લેમિંગોઝ ધેર બો બોડીઝ એન્ડ લેગ્સ વેર ઇચિંગ એન્કોટ પેલી જે આર્જેન્ટિનાની જે વાર્તા હતી ને એનો જે ફકરો છે એ આપણે લીધો છે ટેક્સ્ટબુકમાંથી એ ફકરો તમે બહુ જ સારા અક્ષરે લખવાનો પ્રયત્ન કરજો ને નીચે ચાર પ્રશ્નો આપેલા છે એના પ્રશ્નો અને જવાબ બંને લખજો બરાબર હુ એનોઇડ ટુ ફ્લેમિંગો હવે જો આ ઇન્ડિગન્ટ આપેલો છે મેઇન વર્ડ એનો સિનોનિયમ્સ એન્નોઇડ છે તો એના પ્રશ્નોમાં એવી રીતે પૂછેલો છે હમ આ મેં મારી રીતે બનાવ્યા છે પણ આ ટાઈપના પ્રશ્નો પણ પૂછી શકાશે બરાબર તો આનું સીધે સીધો આન્સર પહેલી લાઈનમાં આપણે મળી જશે કે ધ સ્નેક્સ વેર એનોઇડ ધ ફ્લેમિંગોસ બરાબર ટુ ધી ફ્લેમિંગોસ હા હવે બીજો ક્વેશ્ચન ઓનલી ધ વોટ વોટર જો આમાં આર લગતા બોલાઈ ગયો છે મારાથી તો વોટર કેન કામ ધ પેઇન ટ્રુ ઓલ ફોલ્સ તો આમાં લખેલું છે જો કે ધ બોડી એન્ડ લેગ્સ વેર ગોટ હોટ ઇન ટુ ધી ઓકે એના પછી જ સેકન્ડ લાઈન સેકન્ડ સેકન્ડ લાસ્ટ લાઈનમાં લખેલું છે બિકોઝ ઓનલી ધ વોટર કેન કમ ધ પેઇન કોઝડ બાય ધ ધાઈટ્સ હવે તો આમાં આનો આન્સર આવશે ટ્રુ ખાલી ટ્રુ લખશો તો ચાલશે બરાબર હુ બાઇટ્સ ધ ફ્લેમિંગો હવે By the bites. So the snakes bite the flamingos. you know answer every why did flamingo rain to the leg? okay. The snakes were indignant to the flamingo and they bit the flamingo. Their bodies and legs were itching and got hot, so they rained to the leg. See this is the bit to answer. લખી શકશું ચાલો હવે બીજું એક્ઝામ્પલ આ પેલું એક્ઝામ્પલ તમારે લખવાનું છે હવે બીજું એક્ઝામ્પલ બરાબર જો આ એક પેરેગ્રાફ મેં લીધો છે એ તમને કહું કે તમારા ટેક્સ્ટબુકના પેજ નંબર થ્રી ઉપર જે બોલ પોઈન્ટ્સ પૂરા થાય છે પછીનો આ પેરેગ્રાફ છે કે ભાઈ ફ્લેમિંગોઝ આર ફાઉન્ડ ઇન અ વેરિયસ પાર્ટ ઓફ ગુજરાત બરાબર તો એ પેરેગ્રાફ આખો છે ને નીચે થી આપણા કચ્છને લાગુ પડે છે એટલે એક લાઇન ઉમેરી છે ખાવડાવાળી તો એ પણ તમે જોઈ લેજો અને લખજો એના ક્વેશ્ચન્સની આપણે ડિસ્કસ કરીએ પહેલો ક્વેશ્ચન એનો છે ઇન ઇન્ડિયા ઇઝ વિચ પ્લેસ વેર ફ્લેમિંગોઝ આર ફાઉન્ડ બરાબર તો આપણે એમ લખવું પડે કે ફ્લેમિંગોઝ આર ફાઉન્ડ ઇન વેરિયસ પાર્ટ ઓફ ગુજરાત ઓફ ઇન્ડિયા બરાબર ને તો અલગ અલગ ભાગમાં મળે છે ગુજરાતના એરાઉન્ડ હાઉ મેની એન્ડ હાઉ મેની ટાઈપ્સ ઓફ ફ્લેમિંગોઝ વેર ફાઉન્ડ ઇન લાસ્ટ કાઉન્ટિંગ તો એમાં આપણે લખવું પડે તો આ ક્વેશ્ચનના આન્સરમાં આપણે બે ટાઈપના ફ્લેમિંગોઝ ગુજરાતમાં મળે છે એ લખવાનું અને બંનેની એરાઉન્ડ કેટલી કાઉન્ટિંગ છે એ લખવાનું તો ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ફ્લેમિંગોઝ ફાઉન્ડ ઇન અ ગુજરાત greater flamingos and the uh, uh, lesser flamingos in last counting greater flamingos uh, uh, approximately found 30000 and lesser flamingos were uh, 40000 uh, in counting i thought it's okay just 40000 now ano question third question what has happened in gulf of khambhat now gulf of khambhat શું થયું હતું બરાબર તો હાઈએસ્ટ કોન્સન્ટ્રેશન્સ ઓફ ફ્લેમિંગોઝ વેર રેકોર્ડેડ ઇન ધ ગલ્ફ ઓફ ખંભાત તો આટલું આનું આન્સર સીધે સીધો આનો આન્સર આવે આમાં મોટો ફાયદો કદાચ એ થશે કે આગળ જતાં કદાચ હશે તો એક્ઝામ્પલ આપીશ પણ ટેન્સ કે ચેન્જ કરવાની જરૂર નહીં પડે તમારે ટેક્સ્ટબુકમાં કે એવું કદાચ ઘણી વખત કરવું પડતું હોય બરાબર હવે ફોર્થ વન ખાવડા ઇઝ નોન ફોર ઓ કે તો સીધે સીધું આવશે છેલ્લું સેન્ટેન્સ ઉપર પેનથી મેં લખ્યું છે એનું કે ખાવડા ફ્લેમિંગો કોલોની ઇન કચ્છ ઓફ ગુજરાત ઇઝ રેપ્યુટેડેડ એમોંગ ધ બિગેસ્ટ ફ્લેમિંગો કોલોની ઇન ધ વર્લ્ડ તો સીધે સીધો આનો જવાબ આવી જાય બરાબર હવે મેં આગળ તમને જ્યારે ઇન્ડેક્સ બતાવી ત્યારે કીધું હતું કે આમાં બે ટાઈપના પ્રશ્નો સેક્શન સીમાં તમારી જે પેપર પેટર્નમાં પૂછાતા હોય છે એ કે ભાઈ એક તો આ પેરેગ્રાફમાંથી એક્સ્ટ્રેક્ટમાંથી એના પ્રશ્નોના જવાબ આપવાનો અને બીજું સમરી રાઇટિંગ અને એનું ટાઇટલ આપવાનું તો આપણે આમાં એક એક્ઝામ્પલ એનો એ પણ જોઈએ અને તમારે આ તમારે નોટબુકમાં પણ લખવાનું છે બરાબર મેં સીધો આન્સર લખ્યો છે પણ કયો જે પેરેગ્રાફ છે એ પણ લખ્યો છે બરાબર એ તમને કહું ચાલો આપણે જોઈએ તો આ તમારા પેજ નંબર ટુ ઉપર આ રીડનો આમાં છે ને જે લાંબો પેરેગ્રાફ હશે ને એક એ કદાચ આપવાનો પ્રયત્ન કરેલો હશે બરાબર તો આ પાર્ટનો લાંબામાં લાંબો પેરેગ્રાફ તમારા પેજ નંબર ટુ ઉપર જે પેરેગ્રાફ છે એક જ આખો ફકરો છે એ છે નહીંતર કદાચ બે ત્રણ ફકરા ભેગા કરશે ક્યારેક તો એક્ઝામમાં પૂછાઈ શકે પણ અત્યારે આપણે પ્રેક્ટિસ માટે આ લઈએ કે ટુ સ્પાઈસીસ ઓફ ફ્લેમિંગો ગ્રેટર ફ્લેમિંગો એન્ડ લેસર ફ્લેમિંગોથી જે ચાલુ થાય છે અને છેલ્લે જે ઓસ્ટ્રેલિયા ઇઝ એટલીસ્ટ સેવન્ટી ફાઈવ યર્સ ઓલ્ડ ધ બર્ડ એક્ઝેક્ટ એજ ઇઝ નોટ નોવન ત્યાં સુધી આખો જ જે દસેક સેન્ટેન્સનો જે પેરેગ્રાફ છે એ આખો છે હવે એની સમરી કેવી રીતે લખાય મેં તમને આગળ વિડિયોમાં કીધું હતું કે ત્રીસથી થી પાંત્રીસ ટકા કે એક તૃતીયાંશ ભાગમાં બરાબર આપણે લખવું પડે પણ હવે ઘણી વખત છોકરાઓ શું કરતા હોય તમે સ્ટુડન્ટ શું કરતા હો કે ગણતરી કરી લો કે આ દસ લીટીનું કે દસ સેન્ટેન્સનું આપેલું છે તો એમાં ત્રણ કે ચાર સેન્ટેન્સ તમે લખી લો તો ઘણી વખત તમારા માર્ક્સ એમાં કપાઈ જતા હોય કારણ કે જે એનો મુખ્ય મુદ્દાઓ છે ને એ એ એમાં લેવાનો સાર લેખન કરવાનો છે આખો ફકરો વાંચી ને તમને જે સમજાણું ને એ ત્રણ ચાર વાક્યો હમ તમારે લખવાના હોય છે અને છેલ્લે એક ટાઇટલ આપવાનું હોય છે જે ત્રણ ચાર વાક્યો લખ્યા હોય એના ત્રણ માર્ક્સ અને ટાઇટલ આપ્યું હોય એનો એક માર્ક્સ હં એવી રીતે આનું માર્કિંગ થતું હોય છે તો ચાલો આનો સમરી મેં જે પ્રયત્ન કર્યો છે એ તમને કહું તો મને એમ લાગે છે કે તમને વધારે આઈડિયા આવશે આવી રીતે તમે લખી શકો સમરી કરીને અલગ બોલપેનથી તમારી હેબિટ છે એટલે મેં પણ તમારી જેમ હવે આદત આ વિકસાવવાનું શરૂ કર્યું કે ભાઈ બ્લેક પેનથી હેડિંગ આપીને પછી લખવાનું કે ગુજરાત ઇઝ અ હાઉસ ઓફ ફ્લેમિંગોઝ ઇન ગુજરાત ટુ ટાઈપ્સ ઓફ ફ્લેમિંગોઝ આર ફાઉન્ડ ગ્રેટર ફ્લેમિંગોઝ એન્ડ લેઝર ફ્લેમિંગોઝ બોથ આર ડિફરન્ટ ઇન લુક એન્ડ સાઇઝ હવે એમાં છે ને લુક અને સાઇઝ અને અલગ અલગ બધું આપેલું છે એમાંથી એક સેન્ટેન્સ આખું બનાવી નાખ્યું હા હજી એકાદું સેન્ટેન્સ બંનેનું એક એક લુકનું કે સાઇઝનું આપણે નીચે લખી નાખવાનું કે ભાઈ લેઝર ફ્લેમિંગો હેઝ અ લોંગ નેક એન્ડ લોંગ લેગ્સ એન્ડ સોર્ટર એન્ડ ડાર્કર પિંક ધેન ધ્રેટર ફ્લેમિંગો બરાબર બોથ આર હેવિંગ ડિફરન્ટ બિલ કે જે ડિફરન્સ બતાવે છે બરાબર કે ભાઈ ગ્રેટર ફ્લેમિંગો કરતા ડાર્કર અને શોર્ટર એવી જે પિંક કલરની પિંક કલરના બરાબર જે હોય છે બિલ એના અને જે લોંગ નેક હોય છે લોંગ લેગ હોય છે લેઝર ફ્લેમિંગો બરાબર હવે બોથ આર હેવિંગ ડિફરન્ટ બિલ એટલે કે બીક એઝ લેઝર ફ્લેમિંગો હેઝ બેન્ટ બિલ્ક એન્ડ ગ્રેટર ફ્લેમિંગો લાઇટ પિંક એન્ડ ટિપ્ડ વિથ બ્લેક મેલ્સ આર સ્લાઇટલી ટોલર દેન ફિમેલ્સ હવે આ બંને મેલ અને ફિમેલનું એક જ વાક્ય છે તો એ પૂરે સીધે સીધું આપણે નાખી દઈએ તો ચાલે હું ગ્રેટર ફ્લેમિંગો ઉપર લેઝર ફ્લેમિંગોનું એક અધું સેન્ટન્સ આવી ગયું હવે ગ્રેટર ફ્લેમિંગોનું તો ગ્રેટર ફ્લેમિંગો ઇઝ ધ લાર્જેસ્ટ સ્પાઇસીસ ઓફ ધી ફ્લેમિંગો એવરેજિંગ હંડ્રેડ ટેન ટુ હન્ડ્રેડ ફિફ્ટી સેન્ટીમીટર ટોલ એન્ડ વેઇંગ ટુ ટુ ફોર કેજી ધેર હાઇએસ્ટ એજ રેકોર્ડેડ ટીલ નાઉ સેવન્ટી ફાઇવ યર્સ જો ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયાને બધું જ નીકળી જાય હવે આના કલરને ને જે રિપીટ થતું હોય એ બધું નીકળી જાય એટલે તેત્રીસ ટકા ભાગમાં આપણે આની સમરી એટલે કે બધું જ આવી જતું હોય સાર એનો આવતો હોય સાર એટલે એનો જે કહેવાનો મિનિંગ છે ને એ એમાં આવી જતો હોય અને આની સૌથી મોટી વાત એ છે કે ઘણા છોકરા મિસ્ટેક કરતા હોય કે ટાઇટલ છે ને ઉપર લખી નાખે એમ ન હોય આનું ટાઇટલ પણ નીચે લખવાનું હોય અને એને હાઈલાઇટ કરવા માટે અલગ પેન તમે યુઝ કરો છો એટલે મેં પણ અહીંયા કરી કે ટાઇટલ સેવી ઓફ ફ્લેમિંગો ફ્લેમિંગોની માહિતી નોલેજ ફ્લેમિંગોનું નોલેજ આ ફકરામાં આપેલું છે એટલે એને આપણે આવી રીતે આનું ટાઈટલ આપી શકીએ બરાબર હવે આ નોટબુકમાં તમારે ગ્લોસરી બે એક્સ્ટ્રેક્ટ અને ક્વેશ્ચન આન્સર અને આનો જે આ સમરી રાઇટિંગ સાર લેખન છે એ તમારે લખીને ટાઇટલ આપવાનું છે આપણે નોટ ચેક કરશું ત્યારે આ ચેક કરશું અલગથી નોટ બનાવવાની નથી જો કદાચ બનાવો તો સારું અધરવાઇઝ ચાલીસ પચાસ પેજ છેલ્લે તમારી મેઇન નોટબુકમાં પાછળ મૂકી દેજો બરાબર અને ત્યાં આ લખવાનું શરૂ કરજો ઓકે જોયું ને મિત્રો વાંચવાની કળા ઇંગ્લિશ કેવી રીતે શીખવું એ આ સપ્લિમેન્ટરી રીડરમાંથી આપણને મળશે તમે નાઇન્થ સ્ટાન્ડર્ડથી સપ્લિમેન્ટરી રીડર શીખતા આવ્યા છો ખરેખર એનો ઉદ્દેશ્ય શું છે એ પણ મેં આ વિડીયોમાં તમને કીધું અને જે રીડ આપેલા છે એમાંથી કેવી રીતે તમને પરીક્ષા લક્ષી જે ક્યાં ક્યાં કામ આવી શકશે એ પણ આ વિડીયોમાં મેં તમને કીધું તો એ પ્રમાણે તમારી નોટ પ્રિપેર કરજો બરાબર નેક્સ્ટ વિડીયોમાં મળશું થેન્ક યુ